बोलो सदगुरु ईश्वराम जी महाराज लाल राम जी महाराज उद्धव राम जी महाराज दयाल राम जी महाराज शांति राम जी महाराज लक्ष्मण राम जी महाराज बाल राम जी महाराज सनातन धर्म उमिया महाराज आज के आनंद ओम नमः पार्वती શબ્દ છે ને હમણાં જ કીધો હતો કે જ્યાં મેળો ત્યાં મોહનદાસ પેળો રામાપીરનો મેળો હોય કે રામનવમીનો આ આશ્રમ કડવા પાટીદાર સમાજ માટે મનનો થાક ઉતારવાનું સ્થાન તરસ લાગે ને એ વેળાએ જે પાણી મળે ને એ પાણીની આ વેણી છે એક શબ્દ છે બાકી તો રામનવમીના વિશેષ મળશે આ ઈશ્વર આશ્રમનો એક રાસ છે આ ગુરુદ્વારાના ગુરુજનો એક રાસ બોલ્યા છે એ રાસ ઉપરથી તમને આ આશ્રમની મહત્તા સમજાશે એની એક પંક્તિ બોલો કેવા સુખના સાગર ભગવાન જેનો લક્ષ્મી આજે રાસ છે ને એનું ઘર આ રાસ ભૂલાઈ ગયું રાસ ભૂલાઈને ભટકી ભટકીને તમે હલ્દી રસમ ના ઉમળ્યો આવીને ક્યાંથી ક્યાં જવાનું અને ધર્મ દેવાની વાત આવે ઈષ્ટદેવ દેવાની વાત આવે કે કુળદેવી આ ત્રણ જે ચરણ જો પાટીદાર સમાજને જો મળ્યો હોય તો આ ઈશ્વર આશ્રમથી ગુરુજનોનો એક શબ્દ છે એ શબ્દની અંદર સમજાય કે ભટક્યા ભટકી દેખે સબે દેવી દેવ અપાર ઉલટે બંધન મેં પડે કોઈને છુડાવાના હાર ભ્રમત ભ્રમત આહી પડ્યો સદગુરુ કે આ ગુરુજીનો દરબાર કે આપણે કદાચ કોક દેવ મંદિરમાં ભટકી ગયા આપણે રસ્તો કદાચ ચૂકાઈ ગયો તો એ અંતે એક એવું સરણું છે કે જ્યાં કને આપણે એ છે ગુરુદ્વાર હરી રૂઠે ગત એક હે ગુરુ શરણ મેં જાય ગુરુ રૂઠે ગત એકો નહીં એને હરી ન હોય એટલે આપણે ભગવાનનું જો ચરણ પ્રાપ્ત કરવું હોય તો એના માટે ગુરુ સાનિધ્ય ગુરુ ગુરુ વગર વસ્તુ મળતી નથી તો આજે તમારા ઘરની અંદર લક્ષ્મીનારાયણ ભગવાનનો દીવો પ્રગટતો હોય કે કુળદેવી ઉમિયા માતાજીનો દીવો પ્રગટતો હોય કે ઘરની અંદર સનાતન ધર્મની જ્યોત પ્રગટતી હોય તો એ આ ત્રણ ચરણનો જો ઘરના ઉમરાની અંદર આ દેનારું જો ચરણ હોય અને એ જો ઉમરો હોય તો એનું નામ છે ઈશ્વર આશ્રમ આજે તમે એવા પવિત્ર જગ્યા ઉપર આવ્યા છો કે જે જગ્યામાંથી આજે તમારી પાસે જે પણ આછો પાટડો ધર્મ છે ને એ ધર્મ આ જગ્યામાંથી મળ્યો છે અને એ ક્યાં ઊભું રહેવાનું છે તો એવા સુખના સાગર ભગવાન છે જેનું લક્ષ્મી નારાયણ ગુરુ રામ નામ છે અનેક સંતો ઊભા છે એના બારણે એ આ બારણે જે ઉંમરેથી ધર્મ મળ્યો જે ઉંમરેથી સંસ્કાર મળ્યો
જન્મ સંસ્કારથી લઈ કરી અને અગ્નિદાદે સંસ્કાર સોળ સંસ્કાર જો સમાજને જો આપનારો જો દ્વારો હોય તેનું નામ છે ઈશ્વરાશ્રમ. અગ્નિથી સ્પર્શ જો કરાવી હોય સમાજને તો ઈ છે આ ઈશ્વરાશ્રમ. સનાતન ધર્મના પંચામૃતનો જો પરિચય જો પાટીદાર સમાજને જો કરાવ્યો હોય ને તો ઈ આશ્રમ છે આ ઈશ્વરાશ્રમ. ભગવાનની પ્રસાદીનો જો પરિચય કરાયો તો સત્યનારાયણના એક સાંઠાની તાંતળીથી પ્રસાદનો પરિચય કરાયો જેનું નામ છે સત્યનારાયણ ભગવાન. આ ઈશ્વર આશ્રમમાં દર સાલ રામનવમી ને સત્યનારાયણ ભગવાન આશ્રમની પરંપરા છે. એક સમય હતો કે દર્શન કરવા આવવા જ હતો. જે ઉંમરે સત્યનારાયણ ભગવાનની કથા છે ખૂબ તપ કર્યું તમે બધાએ. એક શબ્દ કે આશ્રમથી સમાજ દૂર થઈ છે, આશ્રમથી સમાજ દૂર નથી, સમાજે તપસ્યા કરે છે. અને હવે ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે તપસ્યાનું ફળ બધાને મળે અને જ્યારે પણ આ સંસારમાંથી સુખ દુઃખની આંટી ગુટીમાં એમ લાગે કે બહુ થાક લાગ્યો છે ત્યારે જો થાક ઉતારવાની ઈચ્છા થાય તો આ ગુરુદ્વારાના બારણા હંમેશા ખુલ્લા છે. આવજો અહીં સત્સંગના માધ્યમથી સેવાથી ગમે તે તમે કાર્ય કરી શકો. એ આશ્રમની અંદર આવી કરી અને જેને સત્સંગ લેવો હોય એ પ્રેમથી સત્સંગ લેજો, જેને આશ્રમમાં સેવા કરવી હોય એ પ્રેમથી સેવા કરજો. આશ્રમમાંથી ધર્મ મળ્યો છે એટલે અહીંયા જેટલું આપશું ને એટલું આપણે 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 એક એક શ્વાસો કદાચ અર્પણ કરીને તો એના મૂળમાંથી મુક્ત નથી શકાય એવું ગુરુસ્થાન છે. ઉદ્ધવરામજી મહારાજની તમારા બધા ઉપર કૃપા કે આજે તમને એવા પવિત્ર સ્થાનમાં દર્શનનો લાભ મળ્યો. તમારી આજની યાત્રા મંગળ થાય અને રામનવમીનો મોટો પર્વ આવી રહ્યો છે તો એ પર્વમાં જરૂર પધારજો, ગુરુગાદીના દર્શન કરજો, અહીંથી સત્સંગ પ્રસાદ લઈ કરી અને જીવન યાત્રા મંગળ બનાવજો. બોલો ઉદ્ધવરામજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. લક્ષ્મીનારાયણ ભગવાન આજ કે આનંદ જગી. ઓમ નમઃ પાર્વતી.